ભાવનગરના કુંભારવાડા ગઢેચી રોડ પર આવેલા રાધેકૃષ્ણ પાટી પ્લોટ પાછળ રહેણાંકી વિસ્તારમાં ગેરકાયદેસર ગુજરી બજાર ભરાઈ છે. અઠવાડિયામાં સોમવારે અને ગુરુવારે ગેરકાયદેસર ભરાતી માર્કેટથી સ્થાનિક લોકોને મુશ્કેલી કરવી પડી રહી છે. ભાવનગરના કુંભારવાડા ગઢેચી રોડ પર આવેલા રાધેકૃષ્ણ પાટી પ્લોટ પાછળ રહેણાંકી વિસ્તારમાં ગેરકાયદેસર ગુજરી બજાર ભરાઈ છે. અઠવાડિયામાં સોમવારે અને ગુરુવારે ગેરકાયદેસર ભરાતી માર્કેટથી સ્થાનિક લોકોને મુશ્કેલી કરવી પડી રહી છે, જે અંગે સ્થાનિક લોકો દ્વારા ડી ડિવિઝન પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી હતી અને સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે વારંવાર કંટ્રોલના અને ડી ડિવિઝન પોલીસ મથકમાં પણ જ્યારે જ્યારે ગુજરી બજાર ભરાય છે ત્યારે જાણ કરવામાં આવે છે અને પોલીસની પીસીઆર આવીને બજાર બંધ કરવામાં આવે છે, પણ બજારમાં ઊભા રહેતા લોકોને જાણે પોલીસનો ભય જ ન હોય તેમ બીજા દિવસે આવીને ઊભા રહી જાય છે, જે અંગે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. કુંભારવાડા અમર સોસાયટીના રહીશો દ્વારા અંતે ભાવનગર જિલ્લા કલેક્ટરને પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમ છતાં આ ગુજરી માર્કેટને સ્થાનિક તંત્ર દ્વારા બંધ કરવામાં આવતી નથી. એક તરફ કોરોના વાયરસની મહામારીને લઈને મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે, ત્યારે અહીંયા તો અંદાજે 500થી વધુ લોકો આ ગુજરી બજારમાં એકઠા થાય છે અને જેમાં પણ માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભાવનગર ડીવાયસપી દ્વારા શહેરની મુખ્ય માર્કેટમાં દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો, જ્યારે કુંભારવાડા અમર સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા પણ પોલીસ તંત્ર પાસે આ માર્કેટને બંધ કરાવવા માટે માંગ કરવામાં આવી હતી, જે અંગે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા અને હંમેશા માટે આ માર્કેટ બંધ કરે તેવી માંગ કરવામાં આવી હતી. અને આગામી સમયમાં જો આ માર્કેટ બંધ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની પણ સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી. અમારા કુંભારવાડાના અમર સોસાયટી રાધેકૃષ્ણ પાછળ છેલ્લા લાંબા સમયથી દર સોમવારને ગુરુવારે બહારથી લોકો લારીઓ અને પથાણા લઈ લોકોના ઘરના ચાલવાના રસ્તાની આડે ઊભા રહી જે ધંધો કરવામાં આવે છે, આ અંગે આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર કંટ્રોલમાં પણ પોલીસને જાણ કરવામાં આવે છતાં પીસીઆર આવીને કશી કાર્યવાહી કરતી નથી. તેમજ ગત તારીખ 12-10 તેમજ 21-10ના રોજ જિલ્લા કલેક્ટરશ્રીને પણ એક લેખિત અરજી આપવામાં આવી, આમ છતાં પોલીસ શા માટે પગલાં નથી લેતી, આમાં કોનું હિત સમાયેલું છે બરાબર એ સમજાતું નથી. આમ રહેણાંકી વિસ્તાર હોય, અશાંતિનો માહોલ ઊભો થશે, જવાબદારી કોની બનશે બરાબર? એટલે આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. પોલીસ કંટ્રોલ દ્વારા એવી કહેવામાં આવે કે ભાઈ બજાર બંધ કરાવવાનો અમારામાં ન આવે, ત્યારે ભાવનગર શહેરના એએસપી જ્યારે મુખ્ય બજારોની માલિકા લોકોની સુખાકારી માટે અડચણરૂપ જે દબાણો છે દૂર કરી રહ્યા હોય તો બીજી તરફ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનને શા માટે આ કાર્યવાહી નથી કરવી, એની પાછળનું કારણ શું એ નથી સમજાતું. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે. હિરેન ચાણ સાથે ફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.